નવઘણ નાનું બાળ એના લગનિયા લેવાય, તેથી હાથે બેનું હામટિયું ખમકારી કરે માં ખોડિયાલ. ઘણી જગ્યાએ ભગવતી ડુંગરાની માથે બેઠી, તરાની માલકર બેઠી. એવાનો એક ડુંગર આલેખ તીર્થધામ મહિકી ગામ, ત્યાં માં ખોડિયાલ ઘણા સમય પહેલા પથ્થરની માલકર માનું તિરશુલ અને માના બેસણા, તેમાં સાંજ સવાર અરવિંદ બાપુ દીવા ધૂપ કરવા અને આરતી કરવા માટે જાય. એક દિવસ ભગવતી માં ખોડિયાલ અરવિંદ બાપુના સપને જઈ અને કીધું કે બેટા, અહીં મારું મંદિર બંધાય. પણ અરવિંદ બાપુએ કીધું કે માં, આટલી મારી સગવડ નથી, હું કેમ મંદિર બનાવું. પણ માએ ભરોસો આપ્યો કે બેટા, તું શરૂઆત કરી દે, બાકી મારી ઉપર છોડી દે. અને બાજુની માલકેર શિવ ગુફા અને બાજુમાં નાનકડો ધરો માતાજીનો, ત્યાં ધરો છે, શરૂઆત કરી દે, બાકીનું બધું મારી ઉપર છોડી દે. એમ ભરોસો દીધો. અને અરવિંદ બાપુએ કીધું મહિકી ગામના યુવાનોને બધાને વાત કરી, પણ આખું ગામ સહમત થયું કે ખોડલમાનું મંદિર બનાવવું છે અહીંયા આલેખ ડુંગરાની માથે. અને ગામ લોકો બધાય સહમત થયા. આખું એ ગામ હાલમાં ચુંવાળિયા કોળી સમાજનું, એમાં લોકો રહે છે. તેમાં એક ઘર બ્રાહ્મણનું, એક બાવાજીનું, અને થોડાક ઘર રબારીના અને થોડાક ઘર હરિજનના. અને એક બીજા માણસનું હૈ હૈયું દળાતું હોય એવું પંખીના માળા જેવું ગામડું. બધા સહમત થઈ તન મન ધનથી માના કામમાં લાગી ગયા અને સહભાગી થયા બધાએ. માનું મંદિર બંધાયું. પછી તો દર વર્ષે 13 તારીખ અને 5મા મહિનાની રોજે ખોડલમાનો હવન યજ્ઞ થવા લાગ્યો. પણ ચુંવાળિયા કોળી સમાજના દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થવા મેળવું, આવા ધર્મ કાર્યો દર વર્ષે અહીંયા યોજાય. માની કૃપાથી ડુંગરની માથે
માં ખોડલ ભવ્ય મંદિર છે. ડુંગરની નીચે તળેટીમાં અરવિંદ બાપુએ ભગવાન શિવ ગુફા ત્યાં ધ્યાન ભજન થાય, હનુમાનેશ્વર મહાદેવ અને ગુફાની અંદર સ્થાપન કરેલ છે. ત્યાં માના માટીમાં નાનકડો ધરો અને જામજોધપુર તાલુકો જામનગર જિલ્લો મહિકી ગામ જામજોધપુરથી ફક્ત 9 કિલોમીટર અને સતાપરથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે માતાજીનું ધામ. અને દર વર્ષે શ્રાવણ મહિનામાં અમાસના દિવસે ભગવાન શિવ જટા વિગલ જલ પ્રવાહ પાવિસ્તય ગલે વલમ લંબિતામ ભુજંગ તુંગ માલિકમ યાવન થતો અને લોકોના મેળાવડા થતા મેળો ભળાતો ત્યાં એવી ભગવતી જોગમાયા. યમાસ સુધી મેળો ચાલતો પણ ડુંગરાની માથે માં બિરાજે સાક્ષાત જોગમાયા બેઠી હોય એવું લાગે. અહીંયા લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધા લઈ અને માના દર્શન કરવા માટે આવતા હોય, એ ભગવતીના દર્શન કરે અને ભવના દુઃખ ભાંગી અને ભૂકો કરી નાખે. પગપાળા આવતા હોય, કોઈ માતાજીને દંડવત કરતા આવતા હોય અને મનની માલકે સાહેબ વિચાર કરો ને તોય દુઃખના ભાંગીને ભૂકો કરી નાખે એવી જાગતી જોત જોગમાયા. 9 લાખ લોબળિયારી બ્રહ્માંડ ભાંડોદરી આલેશ ડુંગરની માથે બેઠી છે. એ માના દર્શન કરો અને તમામ મનોકામના જો પૂરી ન થાય તો આ જગતની માલકેર ખોડિયાલ ન કહેવાય. દર્શનની માટે આંખું તલકતી હોય અને માના દર્શન થાય એટલે ભવના દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય ને બધે મનોકામના પૂરી થાય એમ. બધાને જય માતાજી, જય આય શ્રી ખોડિયાલ.